नमस्कार विद्यार्थी मित्रों, YouTube चैनल में आप सबनो स्वागत छे। धोरण 12 ની અંદર એકાઉન્ટ માં ડિબેન્ચર ના હિસાબો અંતર્ગત આપણે ડિબેન્ચર અંગેના ખાસ અગત્યના મુદ્દાઓ ની ચર્ચા કરતા હતા, જેમાં આપણે પાંચ એક મુદ્દાઓનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી આગળ વધારીએ તો ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે। મિલકતો પરનો બોજ એટલે કે ગીરો અધિકાર। હવે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે, ત્યારે તેની સામે મિલકત ગીરવે મૂકી અને ડિબેન્ચર બહાર પાડી શકે છે। મિલકત ગીરવે એટલા માટે મૂકવામાં આવે છે મિત્રો, કારણ કે જો ભવિષ્યમાં ડિબેન્ચરના નાણાં પરત કરવાના સમયે કંપની ન આપી શકે એવી સ્થિતિમાં હોય તો મિલકત વેચી અને ડિબેન્ચર હોલ્ડરના નાણાં પરત કરવામાં આવે છે, એટલે કે ગીરો અધિકાર પણ ધરાવે છે। કોણ? તો કે ડિબેન્ચર હોલ્ડર। પણ હા, અમુક પ્રકારના એવા ડિબેન્ચર હોય કે જેમાં ડિબેન્ચરની સામે મિલકતો ગીરવે મૂકવામાં આવતી નથી, એટલે કે બોજ રહિત એટલે કે બોજ વગરના ડિબેન્ચર પણ હોય છે। ત્યાર પછી મિત્રો, ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં એટલે કે સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવતું હોય છે। આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ કિંમત તેનો હોઈ શકે છે। મિત્રો, જેમ સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજારની અંદર શેરની જેમ લેવેચ થતી હોય, એવી રીતે જો ડિબેન્ચર હોલ્ડરે પોતાના ડિબેન્ચર અન્ય કોઈને આપવા હોય અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે ફેરબદલી કરવાના હોય તો માન્ય શેર બજારમાં ડિબેન્ચરનું લિસ્ટિંગ એટલે કે ડિબેન્ચરની નોંધણી થયેલી હોવી ફરજિયાત છે। જો ડિબેન્ચરની નોંધણી ન થયેલી હોય તો ડિબેન્ચર ફેરબદલી થઈ શકતા નથી। ત્યાર પછી ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે। મિત્રો, ડિબેન્ચરના પ્રકાર છે કન્વર્ટિબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર। કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય તેવા ડિબેન્ચર એટલે કન્વર્ટિબલ ડિબેન્ચર, બરાબર। તો કંપનીએ આવા ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો કંપની ધારાની જોગવાઈ અનુસાર ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય છે। ત્યાર પછી મિત્રો આગળ વધારીએ, ડિબેન્ચર કંપનીના પાકા સમયમાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક એટલે લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવે છે। મિત્રો, આ મુદ્દાને અંડરલાઈન કરજો, ઇક્વિટી અને દેવા બાજુ લખવામાં આવે છે, કારણ કે ડિબેન્ચર એ કંપનીનું શું છે તો કે લાંબા ગાળાનું દેવું અથવા તો ઉછીના લીધેલા નાણાં જે આપણે નક્કી કરેલા સમયે શું કરવાના છે, પરત કરવાના હોય છે, બરાબર। તો ડિબેન્ચર પરત કરવાના છે એટલે આ જે તે કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરશે એટલે કંપની માટે શું બની જાય છે, દેવું, જે લાંબા ગાળાનું હોઈ શકે છે। ત્યાર પછી મિત્રો, ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર હોતો નથી। ડિબેન્ચર હોલ્ડરને મત આપવાનો અધિકાર છે જ નહીં, સભામાં હાજર રહેવાનો પણ અધિકાર નથી, તો મત આપી પણ શકે નહીં, પોતાની રજૂઆત પ્રસ્તાવ મૂકવાની મૂકી પણ નથી શકતો કે ઠરાવમાં કઈ હસ્તક્ષેપ પણ કરી શકતા નથી। ડિબેન્ચર હોલ્ડરનો અધિકાર એટલો જ તેને નક્કી કરેલા સમયે નક્કી કરેલા દરે દર મહિને અથવા વર્ષે એને વ્યાજ મળવાપાત્ર છે। જો એને નક્કી કરેલા સમયે વ્યાજ ન મળે તો એ રજૂઆત કરી શકે છે, અન્યથા ડિબેન્ચર હોલ્ડરને કોઈ પણ અધિકાર હોતો નથી, નથી મત આપવાનો અધિકાર, સભામાં હાજર રહેવાનો અધિકાર કે જોખમ ઉઠાવવાનું, જોખમનું પ્રમાણ પણ છે ને, બરાબર છે। શેરમાં શું થાય કે શેરની કિંમતમાં વધારો ઘટાડો થાય,
ડિવિડન્ડ ની કિંમત માં વધારો ઘટાડો થાય જ્યારે ડિબેન્ચર ની કિંમત ફિક્સ છે ડિબેન્ચર પર વ્યાજ ની રકમ પણ ફિક્સ થઈ ગઈ છે અગાઉ થી બરાબર છે જો કોઈ ડિબેન્ચર હોલ્ડર કો હપ્તા ની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી બરાબર સમજો મિત્રો શેર પર બાકી હપ્તો રહ્યો તો આપણે જપ્ત કરી શકાય જે આપણે આગળ શીખી ગયા છે એટલે શેર જપ્તી ની આમ કરવી પડતી પરંતુ डिबेंचर ना जो हप्ता बाकी रह गया हो डिबेंचर ना नाना भरवाना कोई डिबेंचर होल्डर भूलाई गयो है समय करता टूंकमां वयो गयो है समय अने न भरी सके हो तो तेना डिबेंचर जप्त थता नथी कारण कारण के डिबेंचर एक कंपनी नु शू केवाय तो के डिबेंचर एक कंपनी नु देवु छे अने देवु टूंकमां जप्त थाय नहीं कंपनी ना विसर्जन वखते डिबेंचर होल्डर्स ने શેર હોલ્ડર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે છે એક સિમ્પલ એક્ઝામ્પલ છે તમારે તમારા કોઈ અંગત તમારે તમારા નાના ભાઈને રૂપિયા આપવાના હોય એની સાથે તમારે કોઈ બીજા અન્ય બહારની વ્યક્તિને તમે પણ રૂપિયા આપવાના હોય તો તમે પહેલી પસંદગી કોની કરો કારણ કે સ્વાભાવિક છે ઘરમાં તો ગમે ત્યારે વેલા મોડું થાય તો ચાલે પણ બારોબારની વ્યક્તિ છે ને સમયસર પૈસા ચૂકવવા ફરજિયાત છે તો જ આપણી રેપ્યુટેશન ક્રેડિટ જળવાય રહે એવી રીતે ડિબેન્ચર હોલ્ડર એ કોણ છે તો કે કંપનીના લેણદાર છે બરાબર એટલે શેર હોલ્ડર કંપનીના સાચા અર્થના માલિક છે કારણ કે પૂરેપૂરું જોખમ ઉઠાવવા તૈયાર થયેલા હોય છે એટલા માટે કે માલિક એટલે કે શેર હોલ્ડરોને મૂડી ચૂકવતા પહેલા શેરની રકમ ચૂકવતા પહેલા ડિબેન્ચર હોલ્ડરે સમયસર એના રૂપિયા નક્કી થયેલા ચૂકવવા ફરજિયાત છે તો જ કંપની બીજી વખત શેર કે ડિબેન્ચર બહાર પાડશે તો જ એના ઉપર અન્ય અરજદારો એટલે કે શેર અરજી કરનાર કે ડિબેન્ચર અરજી કરનાર તેના તે કંપની પર વિશ્વાસ કરી અને ફરી રોકાણ માટે આગળ વધશે તો મિત્રો આવી રીતે ડિબેન્ચર બહાર પાડવા અંગેની જુદા જુદા ટૂંકમાં અગત્યના મુદ્દાઓ જે છે કુલ 12 મુદ્દાઓ જેનો અભ્યાસ કર્યો છે અને હવે આપણે ટૂંકમાં ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધનો અભ્યાસ કરીએ તો અને આગળ વધારીએ તો સૌથી પહેલા ડિબેન્ચર બહાર પાડવાની હિસાબી નોંધ મિત્રો શેર મૂડીની જેમ જ આખી આમ નોંધ થતી હોય છે અને માની લો કે કંપનીએ પહેલા તો ડિબેન્ચર બહાર પાડે બરાબર ડિબેન્ચર બહાર પાડશે એટલે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવશે બરાબર તો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર લે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા કારણ કે અરજીના નાણાં મળે છે એટલે હવે અરજીના નાણાં મળી ગયા અરજીનું ખાતું શું થઈ જશે બંધ બંધ કેવો એટલે કે જમા છે તો શું કહેવા દેવાનું આપણે ઉધાર ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે હવે આપણે શેર મૂડી ખાતે લખતા શેર મૂડીના ચેપ્ટરમાં તો હવે અહીંયા શું લખશે તે ડિબેન્ચર ખાતે પણ રકમમાં આપણે આપેલું કેટલા ટકાના ડિબેન્ચર છે માની લો કે આપણે એક્ઝામ્પલ છે આપણે 10 ટકાના ડિબેન્ચર લઈએ તે 10 ટકાના ડિબેન્ચર ખાતે આ ટકાવારી છે ની દર્શાવે છે તો કે ડિબેન્ચર પર નક્કી થયેલા વ્યાજ દર હવે માની લો કે મંજૂરીની રકમ ડિબેન્ચર મંજૂરીની રકમ લેણી ડિબેન્ચર મંજૂરીની રકમ શું થાય લેણી છે તો લેણાની બાકી કેવી છે ઉધાર શેનું લેણું થયું છે તો કે ડિબેન્ચર મંજૂરી ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે શેના હતા તો કે 10 ટકાના ડિબેન્ચર ખાતે જમા બરાબર ઓકે હવે મંજૂરીના રૂપિયા ખરેખર કંપનીને મળી જાય એટલે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવે
બેંક માં રૂપિયા આવશે અને ડિબેન્ચર મંજૂરી નું ખાતું શું થઈ જશે બંધ એટલે કે મંજૂરી અહીં ઉધાર હતી તો હવે શું થઈ જશે જમા ક્રમ નંબર 4 બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા તો મિત્રો અરજીની શેર મૂડી છે જામનું છે મંજૂરી પણ એમ જ છે અને આગળ પ્રથમ હપ્તામાં પણ આ જ રીતે થાય સૌથી પહેલા પ્રથમ હપ્તાનું લેણું થાશે લેણાની માહિતી કેવી હોય તો કે ઉધાર પ્રથમ ડિબેન્ચર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા પછી પ્રથમ હપ્તાના નાણાં મળે એટલે પ્રથમ હપ્તાનું ખાતું કે જે બંધ અને બેંકમાં રૂપિયા આવે બેંકમાં રૂપિયા આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર પ્રથમ હપ્તા ખાતે જમા એ જ રીતે પછી છેલ્લે આખરી હપ્તામાં તો સૌથી પહેલા આખરી હપ્તામાં શું થયું લેણું લેણાની બાકી ઉધાર ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા આપણે એક્ઝામ્પલમાં 10% લીધા છે પછી રકમ આપણને 8% આપ્યો કે 9% કે 8.5% જે આપેલા છે જે તે ટકાના ડિબેન્ચર ખાતે આપણે શું કરવું પડે જમા આખરી હપ્તાના નાણાં મળી જાય એટલે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવશે અને આખરી હપ્તાનું ખાતું થઈ જશે બંધ આખરી હપ્તો આપણે ઉધાર કર્યો તો હવે શું બધે છે જમા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા તો મિત્રો આ રીતે ડિબેન્ચર બહાર પાડવાની આમનું આ રીતે થઈ શકે છે બરાબર હવે પછીના લેક્ચરમાં આપણે દાખલામાં આગળ વધીશું ત્યાં સુધી બસ